નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સમાચારની શરૂઆત કરીશું રૂપાલાની માફી છતાં વિરોધ યથાવતની તો રૂપાલા વિવાદમાં હવે ભાજપ વિરોધી સુર વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઝંપલાવ્યું વિવાદમાં બોલ્યા યુવરાજસિંહ જાડેજા ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય આગેવાનો અપક્ષ દાવેદારી કરશે સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકો પર અપક્ષ ઉમેદવારો તો રાજકોટમાં પણ મહા રણ મેદાન બનશે દ્વારા વાત કરવામાં આવી છે સો ક્ષત્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરશે બોટ બેંકની ભાષામાં અમે જવાબ આપીશું ક્ષત્રિય સમાજની બેઠકમાં રણનીતિ દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ કે કે જો આ બાદ પણ એમનું એટલે કહી શકાય ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું તો સો જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું જેટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે તો હાલ રાજકોટના બાવીસ ગામોમાં લાગ્યા છે બેનર યુવરાજ સિંહે કહ્યું બાવીસ ગામોમાં બેનર લાગ્યા છે આવતા દિવસોમાં આઠ બેઠકોમાં અપક્ષ ઉમેદવારી અત્યારે બાવીસ ગામડાઓ જે છે એ બાવીસ ગામડાઓની અંદર બેનર લાગ્યા છે આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની આઠ જે લોકસભાની સીટો છે તે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું તો અગાઉ હતો રૂપાલાનો વિરોધ હવે ભાજપ વિરોધી સુર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નિવેદન ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં યુવરાજ સિંહે આ નિવેદન આપ્યું હોય તો પરસોતમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો

નગરમાં ક્ષત્રિયો અંગે જે બોલ્યા તે વીડિયો સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી સાંજ સુધીમાં કલેક્ટર પ્રભાવ જોશી અત્યાર સુધીનો તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે કલેક્ટર દ્વારા રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે તો વધુ માહિતી માટે અંકિત પોપટ લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ જે પ્રકારથી રૂપાલનો સતત વિરોધ અનાવે એક બાદ એક જે અપડેટ પણ સામે આવી રહી છે અંકિત અત્યારે શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે રાજકોટના પરસાણા નગરની અંદર રૂખી સમાજનો એક કાર્યક્રમ છે તે યોજાયો હતો ના રૂખી સમાજના જે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સહિતના જે નેતાઓ છે તે આ રૂખી સમાજના કાર્યક્રમમાં ગયા હતા અને રૂખી સમાજના કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજ અંગેની એક વિવાદિત ટિપ્પણી છે તે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી જે વાયરલ વિડીયો મામલે સુરેશ રાઠોડ નામના વ્યક્તિએ ગુજરાતના ચૂંટણી પંચને ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી જેના દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ અધિકારી દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને તે ઇમેલ છે તે ફોરવર્ડ કરવામાં આવ્યું હતું અને તે બાબતની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા આખરે ત્રણ દિવસની તપાસ બાદ કહી શકાય કે જે મુખ્ય ચૂંટણીના જે રાજકોટના નોડલ ઓફિસર છે તેમના દ્વારા અને સાથોસાથ સિટી પ્રાંત અધિકારી બે દ્વારા તપાસ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે જે જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો તે વ્યક્તિઓના પણ નિવેદન છે આયોજનકર્તાઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા હતા સાથોસાથ જે પ્રત્યક્ષદર્શીઓ જે વ્યક્તિઓ હતા તેમના નિવેદન છે તે પણ નોંધવામાં આવે છે સાથોસાથ વિડિયોની અંદર અક્ષરશ કે આ પ્રકારના બોલ છે તે પરષોત્તમ રૂપાલા દ્વારા બોલવામાં આવ્યા છે આ તમામ બાબતનું નોટિંગ છે તે કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલાનો જે રિપોર્ટ છે તે કલેક્ટર પ્રભવ જોશીને છે તે સબમિટ કરવામાં આવ્યો છે પ્રભવ જોશી દ્વારા આ જે રિપોર્ટ છે તે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમને સુપ્રત કરવામાં આવશે જી જી બિલકુલ અંકિત આપ જોડાયેલા રહેશો તો રાજકોટમાં જે પ્રકારથી સતત વિવાદ વચ્ચે રૂપાલા વિવાદિત નિવેદનનો મામલો ભાજપ લાગ્યા છે પોસ્ટર ક્ષત્રિય સમાજ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે વડાડા ખાખડાબેલા હળમતીયા ગામે પોસ્ટર લાગવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સતત થઈ રહી છે તો અનેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા આ પોસ્ટર લગાવીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો વધુ માહિતી માટે અંકિત લાઈવ જોડાયા છે અંકિત સતત વિરોધ હજુ પણ યથાવત અને હવે પોસ્ટર વોર પણ શું કહેશો શું અપડેટ્સ ચોક્કસ ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજકોટ લોકસભા મતવિસ્તારના બાવીસ જેટલા ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે સાથો સાથ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા માફી નહીં માગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના જે પ્રચારકો છે તેમણે ગામમાં પ્રવેશ ન કરવો આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે જે પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ પડધરી તાલુકાના કે જે પંદર જેટલા ગામોની અંદર કે જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી નેવું ટકાથી ઉપર છે પાંચ ગામડા એવા પણ છે કે જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી ત્રીસ થી ચાલીસ ટકા છે ત્યાં તમામ જગ્યાએ પોસ્ટર હાલ લાગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે ખુદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તેમના ગામની અંદર પણ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે તેમાં પણ કોઠારીયાની વાત કરવામાં આવે તો કોઠારીયાનું જે વડાળી ગામ છે ત્યાંની ત્યાં પણ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવે છે સાથોસાથ પડધરી તાલુકાની જો વાત કરવામાં આવે તો પડધરી તાલુકાનું જે ખાખડાબેલા ગામ છે ત્યાં પણ આ પ્રકારના પોસ્ટર પોસ્ટર છે સાથોસાથ હળમતીયા જંકશન ગામ છે તે પણ તે જગ્યાએ પણ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે બીજી તરફ વાત કરવામાં તો રતનપર ગામ ખાતે પણ હાલ પોસ્ટર લગાવવામાં નથી આવ્યા પરંતુ ગ્રામજનોનો એક જ સૂર છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા માફી નહીં માગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ પાર્ટીના પ્રચારક કે કાર્યકર્તાને ગામની અંદર પ્રવેશ આપવા દેવામાં નહીં આવે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે પ્રમાણે ક્ષત્રિયોનો વિરોધ છે તે સતત યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ કઈ રીતે શાંત પડે તે બાબતની પણ એક વ્યૂહરચના છે તે ઘડવામાં આવી રહી છે આજે અથવા તો આવતીકાલે પ્રદેશ કાર્યાલય જે કમલમ ખાતે આ બાબતની એક બેઠક છે તે મળવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકની અંદર એક આખી આખી રણનીતિ છે તે ગણવામાં આવશે કે આખરે કઈ રીતે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે કે જે પરસોત્તમ રૂપાલા દ્વારા બે વખત માફી માંગવા છતાં પણ તેઓ અસંતુષ્ટ છે આ અસંતુષ્ટોને કઈ રીતે મનાવી લેવામાં આવે તે પ્રકારની રણનીતિ છે તે ઘડવામાં આવશે જી બિલકુલ અંકિત એક મહત્વની વાત આપે એ પણ કહી કે જે પ્રકારથી કહેવામાં આવી રહ્યો છે કે જો રૂપાલાની ટિકિટ રદ નથી થતી તો બીજા પ્રચારકોને પણ ગામમાં પ્રવેશવામાં નહીં આવવા દે તેવી પણ ગ્રામજનો વાત કરી રહ્યા છે અને સાંજ સુધીમાં રિપોર્ટ પણ સામે આવશે કેટલા ઘેરા પ્રત્યાઘાત ભાજપને પડી શકે છે જુઓ છો અ ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તે બેકફૂટ ઉપર નથી આવું સ્પષ્ટપણે કહેવું રહ્યું ચોક્કસ ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે સાથોસાથ ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યો છે પછી તે સુરેન્દ્રનગર હોય જામનગર હોય ભાવનગર હોય જૂનાગઢ હોય અમરેલી હોય કચ્છ હોય કે પછી અન્યત્ર જિલ્લાઓ હોય આ તમામ જગ્યાએ ચોક્કસ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે બીજી તરફ કે જ્યાંથી ટિકિટ આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને તે જગ્યાએ છે કે રાજકોટ કોટ લોકસભા મત વિસ્તાર રાજકોટ લોકસભા મત વિસ્તારની જો વાત કરવામાં આવે તો તેની અંદર સાત વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે આની અંદર જે પ્રમાણે ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા છે તેની કમ્પેરની અંદર લેવા પાટીદાર અને કડવા પાટીદાર સાથોસાથ તેની સંખ્યા ખૂબ જ મોટી જોવા મળી રહી છે બીજી તરફ એક વાત એવી પણ જોવા મળી રહી છે સોશિયલ મીડિયાની અંદર પણ આનો પ્રત્યક્ષ પુરાવો છે તે જોઈ શકાય છે જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે જેના કારણે હાલ કડવા પાટીદારો એક થઈ ચૂક્યા છે જી હા કડવા પાટીદારો એક થઈ ચૂક્યા છે અને તેઓ સોશિયલ મીડિયાની અંદર પોતાની એકતાનું પ્રદર્શન પણ કરી રહ્યા છે આગામી દિવસોમાં જો માની લો કે આ પરસો પરોતમ રૂપાલાને યથાવત રાખવામાં આવે ક્ષત્રિય સમાજનો વિરોધ પણ જો યથાવત રહે તેવી સ્થિતિની અંદર કડવા અને લેવા બંને એક થઈ જાય તે પ્રકારની પૂરેપૂરી પરિસ્થિતિ છે પૂરેપૂરી જે સ્થિતિનું જે નિર્માણ છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યું છે અને આ સંજોગોની અંદર ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેઓ ચૂંટણી અહીંથી લડી શકે છે અને જીતી પણ શકે છે તેમ છતાં જો કોઈ ફેરફાર થવાનો હશે તો તે ચાર અથવા તો પાંચ તારીખ સુધીમાં ફેરફાર થશે તેવું પણ ભારતીય જનતા પાર્ટીના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે જી બિલકુલ અંકિત આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ તરફ ખેડામાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી નડિયાદ ડાકોર રોડ પર આવેલા આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં જિલ્લામાં આંદોલનને કેવા પ્રકારનું રૂપ આપવું તે મામલે ચર્ચા થઈ જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો જલદ આંદોલનની પણ ચિમકી ઉચ્ચારાઈ છે તો હવે વાત કરીશું મહાસંગ્રામની તો ઉંઝામાં ભાજપ ઉમેદવારને જંગી સમર્થન સો જેટલી સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલને સમર્થન એક ઊંઝા નેક ઉંઝા સમરસ ઉંઝાના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું સાતસોથી વધુ હોદ્દેદારોની હાજરીમાં સમર્થન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા સો જેટલી સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું તો હવે વાત કરીએ એપ્રિલ માટે કરાયેલી આગાહીની દેશભરના મોટા ભાગોમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગનું પૂર્વાનુમાન આકરી ગરમીથી બચવા તૈયારી રાખવા પણ સૂચન તો ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે તો આખરી ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી એપ્રિલ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થશે ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના હિસ્સા ઉપરાંત મધ્ય ભારત પ્રાયદ્વીપીય ભારતના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર પૂર્વના ઘણા ભાગો અને પૂર્વ અને પશ્ચિમી કાંઠા પૂર્વ અને પૂર્વોત્તર ભારતના ઘણા ઉપરાંત પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે તો ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો એપ્રિલમાં અંગ ઝડતી ગરમી રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી જાણો ક્યારથી આકરી ગરમી રહેશે કયા વિસ્તારમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેશે એપ્રિલ માસ અંગે જોવા જઈએ તો જે ગરમી પડશે અને એપ્રિલમાં હમણાં તો પવનની ગતિના કારણે લગભગ ઉષ્ણ તાપમાનમાં છેલ્સ ઘટાડો થશે પરંતુ એપ્રિલ તારીખ વીસ પછી તો આકરી ગરમી પડશે છવ્વીસમી એપ્રિલ બાદ તો જે ગરમી પડશે મહત્વ ઉષ્ણતાવરણ કેટલાક ભાગમાં તો લગભગ તેતાળીસ ડિગ્રીથી વધારે વધુ થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાળ ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું બનાસકાંઠાના ભાગો પણ વધારે છે કચ્છના ભાગોમાં પણ મહત્ત્વ ઉષ્ણતાવરણ વધારે રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે અંબાલાલ પટેલે ચક્રવાત લઈને પણ આગાહી કરી છે મે માસમાં લુ ચાલવાની પણ આગાહી છે તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ મે માસમાં તો લૂ લગભગ ગરમી ચાલશે આકરી પડશે અને લગભગ ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે પણ ગરમી આખવી પડશે અને આ અરસામાં અરબ અરબસાગરમાં ચક્રવાત હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે બંગાળ ઉથા બંગાળ ઉથ્થાગણમાં પણ ચક્રવાત થઈ શકે એટલે હવે દસ અગિયાર મે પછી ચક્રવંતુનું પ્રમાણ વધશે ગરમીનું પ્રમાણ વધશે આંધીવંટુનું પ્રમાણ વધશે તો આપે છે ચોમાસું કેવું રહેશે આંધી વંટુરની અસર ચોમાસા પર કેવી રહેશે અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સનુકૂળ થતો હોય છે એટલે આંધી વંટોળના પ્રમાણના લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે આ વખતે ચોમાસું શરૂઆતના ચોમાસામાં જો થાય તો તે પછી થોડુંક વિલંબમાં મૂકી શકે પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બરને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે પાછો વરસાદ પણ સારો થશે મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તો કેરી પકવતા ખેડૂતો ચેતી જજો અંબાલાલ પટેલે બાગાયતી પાક પર આંધી વંટોળની શું અસર થશે તેને લઈને આગાહી કરી છે આંધી વંટોળ પ્રમાણે બાગાયતી પાકો અસર થાય માર્ચ માસમાં તો ફેબ્રુઆરી માર્ચ માસમાં આમાંનો મોર ઘણો ઘટી ગયો છે એટલે કેરી જે છે અમુક વિસ્તારમાં એનું અસર થશે પણ જ્યારે કેરી પાકતી હોય એ વખતે આંધી વંટોળ આવે ઘણી વખત કેરી અત્યારે આવવાની શરૂઆત થઈ છે અને ઘણી વખત કેરનો પાક છે એને લેટ પણ થતો હોય છે એટલે જે લેટ કેરનો પાક છે એના ઉપર વધારે અસર થવાની શક્યતા રહે છે અને આ અધિવંટોના કારણે કેરનો પાક પલકે એટલો જ ઘણા બાગાયતી પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે તો અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ અમદાવાદ શહેરમાં ગરમી વધતા એએમસી એક્શનમાં એએમસીએ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર શરૂ કરાયા વોર્ડ સરકારી અને એએમસી સંચાલિત હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે હિટ દર્દીઓ માટે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ગરમીનો પારો છે તે અપ થઈ રહ્યો છે ત્યારે નગરપાલિકાને સરકારીથી માંડીને ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપીડીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એમસી દ્વારા હિટ એક્શન પ્લાન જે તૈયાર કરાયો છે મહાનગરપાલિકાના તમામ આરોગ્ય જે કેન્દ્રો છે અર્બન સેન્ટરો છે તેની અંદર તમામ અલગ અલગ જે વ્યવસ્થાઓ છે હિટ એક્શન પ્લાન લઈને કરવામાં આવી રહી છે તો સાથે જ એમ ટીઓ બીઆરટીઓ છે તમામ અલગ અલગ ક્ષેત્રો ઉપર નગરપાલિકાની ટીમો છે તે જોવા મળી છે ત્યારે ખાસ હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે અમદાવાદ મહાનગરપાલિકાના જે અર્બન સેન્ટરો છે તેની અંદર અલગ અલગ જે વ્યવસ્થાઓ છે કારણ કે એક મિની વોર્ડ આખો ઉભો કરી દેવામાં આવી રહ્યો છે કે જે પણ હિટ એક્શન પ્લાન લઈ લઈને કોઈ પણ જે દર્દી ફટાફટ અહીં પહોંચે તો તેની સત્વરે સારવાર થાય તેને લઈને અલાયદું આખો વોર્ડ છે ઇમરજન્સી વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે કઈ રીતે મેડિસન સાથે સજ્જ છે નગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને સાથે જ જ્યારે હીટ જ્યારે લાગતી હોય છે કોઈ વ્યક્તિને ગરમીનું પ્રમાણ વધતું ત્યારે તેને સાથે આઈસનો સૌથી વધુ મહત્વનો ઉપયોગ થયો ત્યારે આઈસ પ્લેટ પણ તૈયાર કરાય છે આખી જે વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો કઈ રીતની આખી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તમામ જે મેડિસિન છે મેડિસિન મૂકી દેવામાં આવી છે આઈસ ખાસ મહત્વનું જ્યારે હોય છે જ્યારે પણ કોઈ વ્યક્તિને હીટ લાગતી હોય છે ગરમીનું પ્રમાણ વધતું છે ત્યારે આઈસ સૌથી મહત્વપૂર્ણ ત્યારે બની જતી હોય છે તેને લઈને પણ આખી જે વ્યવસ્થા ઓઆરએસના જે પેકેજ છે એ માત્ર અર્બન સેન્ટરો નહીં પરંતુ તમામ એએમટીએસ સ્ટેશનો ઉપર અને વધુ બધું લોકો તેને લે તે પ્રકારની વ્યવસ્થા છે અલાયદા બેડ છે તે તૈયાર કરી દેવામાં આવે છે જે ઇમરજન્સી સેવા છે તે સંપૂર્ણ રીતે મળે તે પ્રકારની વ્યવસ્થા નગરપાલિકાનું આરોગ્ય વિભાગ અહીં કરી રહી છે અને સાથે જ હીટ એક્શન પ્લાન છે તે પાલિકા પાલિકાએ અહીં અમલમાં મૂકી દીધો છે તો હાલ ગુજરાતમાં બપોરના સમયે અંગ ગરમી પડી રહી છે અમદાવાદમાં પણ અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે ત્યારે અમદાવાદમાં વાહન ચાલકોને ભર બપોરે આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસે રાહતનો નિર્ણય લીધો છે શહેરમાં બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સો જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવશે તો વધારે ટ્રાફિકવાળા કેટલાક સિગ્નલની

અને આ પણ વધઘટ થવાની શક્યતા છે કારણ કે જે રીતે યલો યલો ઓરેન્જ રેડ એલર્ટ આજે જાહેર થાય છે એ પ્રમાણે એનો ફેરફાર કરતા રહીશું વેલકમ બેક સમાચારમાં આગળ વાત અમદાવાદની અમદાવાદ શહેરમાં બેવડી ઋતુને પગલે રોગચાળો શરદી અને તાવના કેસમાં સતત વધારો નોંધાયો છે માર્ચ માસમાં જ સ્વાઈન ફ્લુના બસો બત્રીસ કેસ નોંધાયા માર્ચના છેલ્લા સપ્તાહમાં સાહીઠથી વધુ કેસ સ્વાઇન ફ્લુના જોવા મળ્યા માર્ચ મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો ડોક્ટર ભાવિન સોલંકી દ્વારા પણ આ વાત કરવામાં આવી છે કે શહેરમાં પાણીજન્ય રોગચાળો માર્ચ મહિનાના આંકડા ઝાડા ઉલટીના સાતસો પંચોતેર કેસ સામે આવ્યા છે કમળાના એકસો બાર કેસ સામે આવ્યા તો કોલેરાના સ્વાઈન કેસમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ઓગણ એશી કેસ મધ્ય ઝોનમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં અડતાળીસ કેસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એકત્રીસ પૂર્વ ઝોનમાં સામે આવ્યા છે તો ઉત્તર ઝોનમાં અઠ્યાવીસ દક્ષિણ ઝોનમાં ચોવીસ સ્વાઇન કેસ જોવા મળ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારની સુવિધા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે આવા કોઈ સિઝનલ ફ્લૂના વ્યક્તિ છે તેઓ માટે મુખ્યત્વે જો તેમને શરદી ખાંસી વધારે જણાતી હોય તો ઘરમાં રહેવાય ઘરમાં રહી શકે તે એક આવશ્યક જણાય છે સમાચારમાં આગળવા અરવલ્લીની સ્વાઇન ફ્લુથી એકનું મોત નીપજ્યું છે ભિલોડાના રિન્ટોડા ગામે અઠાવન વર્ષે વ્યક્તિનું મોત થયું છે તેર દિવસની સારવાર બાદ મોત થયું રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા હતા તો બનાસકાંઠામાં ઘરમાં ઘૂસીને બેહોશ કરી લૂંટનો બનાવ સામે આવ્યો પાલનપુરમાં બે અજાણી મહિલાની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાની વાત કહીને ઘરમાં ઘૂસી મહિલાને કંઈક સુંઘાડીને પિસ્તાળીસ હજારની ચોરી કરીને ફરાર થઈ

રોકડ હતી ત્રીસ હજાર જેટલી રોકડ અને પંદર હજાર જેટલા જે દાગીના હતા પીડિત મહિલાએ પોતાને ઠગાઈ થયું હોવાનું માલુમ પડતા પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપી છે અને પાલનપુર પૂર્વ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણી બે ઠગ મહિલાઓને શોધખોળ હાથ ધરી છે લુગ્ના જી બિલકુલ કિશોર આભાર આ સમગ્ર માહિતી બદલ તો ઘરમાં ઘૂસીને બેહોશ કરીને લૂંટનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બે અજાણી મહિલાઓ ઘરમાં ઘુસે છે અને બેભાન કરીને ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર